નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. આજના આ બેસ્ટ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ એકમ કસોટી, જે સપ્ટેમ્બરની અંદર છેલ્લી એકમ કસોટી આ વખતેની છે. એની અંદર તમે લોકો કઈ રીતના પ્રિપરેશન કરશો, કેવી રીતના એના ક્વેશ્ચન બેંક્સને સોલ્વ કરશો, એ બધી જ માહિતી હું તમને આપીશ. જે સપ્ટેમ્બરનું છે, પહેલાં એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ એકમ કસોટી પહેલાં એ વસ્તુ તમને ખબર જ હોવી જોઈએ કઈ છે. એકમ કસોટીના જે પેપર હોય છે તમારા 25 માર્ક્સનું તમારી સ્કિલ માટે હોય છે, તમને કેટલું આવડે છે. એટલે હંમેશા યાદ રાખો કે જે એકમ કસોટી સપ્ટેમ્બરમાં આવવાની છે એના પહેલાંની 2022ની અને 23ની તમને એના બે ક્વેશ્ચન બેંક સોલ્વ કરીને જ પછી આને ટચ કરવાનું હોય, બરાબર. તો અહીંયા જે એકમ કસોટી છે એ કઈ છે, તો કે 2023 સપ્ટેમ્બર 2023-24 સપ્ટેમ્બરની છે આ રહી. તો એને શાંતિથી સોલ્વ કરો, કેમ કે તમારી સ્કૂલની અંદર કદાચ એનાથી થોડું કંઈક પ્લસ ઓર માઇનસ આવી શકે, એટલા માટે, બરાબર. એટલું બધું બી ના આવે, બટ નોર્મલી આવું આવે. અને હું જૂઠું બોલીને તમને કહી નહીં શકતો કે બેઠું જ આવે, હા, પણ ક્વેશ્ચન્સ બધા સેમ હોઈ શકે છે. એકમ કસોટીના પેપર્સ આ લોકોને દેખાય છે બેટા? ઓકે, જુઓ, એકમ કસોટીનું વિભાગ એ જોઈએ તો ટોટલ એની અંદર આ ચેપ્ટર કયા કયા પૂછ્યા છે આમાં, આ બધું જ તમને અવેલેબલ થઈ જશે. આમાં ચેપ્ટર 4 અને 5 આવેલા છે, ચેપ્ટર નંબર 4+5 જે આ મહિનામાં લેવાય છે. એકમ કસોટી 4 એટલે કે ગતિના નિયમો અને 5મું છે કાર્ય, ઉર્જા અને પાવર. તો આ બે ચેપ્ટર્સ આની અંદર સમાવેશ હશે. એની કેટલી એકમ કસોટીના સોલ્યુશન્સ મારી પાસે અવેલેબલ છે, એક તો 2022 સપ્ટેમ્બર, એક 2023 સપ્ટેમ્બર. આના કેટલા પ્રશ્નો, તો કે 60+ આના કેટલા, 60, બરાબર. કેટલા થાય, 120 પ્રશ્નો. આ 120 પ્રશ્નો તૈયાર કરો તો સપ્ટેમ્બર 2024ની અંદર જે એક્ઝામ લેવાની છે 2024, આની અંદર તમારા 100% માર્ક્સ આવે પૂરેપૂરા, 25માંથી 25. કેમ કે આ 120 પ્રશ્નોમાંથી જ પહેલું 60 પ્રશ્નો પૂછે હશે, બરાબર. તો હાલ તમે એ રીતના પ્રિપરેશન કરો અને મને તમે પર્સનલી બી મેસેજ કરી અને આ એકમ કસોટીનું જે પેપર છે, મતલબ કે ક્વેશ્ચન બેંક છે, એ લઈ શકો છો. એના સોલ્યુશન પણ તમે મેળવી શકો છો જે છે. હવે મને બે ટાઈપના સ્ટુડન્ટથી એકદમ નફરત છે. પહેલું છે કે જે કોઈક જગ્યાએથી પેપર લીક કરાવે, લાઈક કોઈક ક્વેશ્ચન બેંક એડવાન્સમાં સોલ્વ કરાવતા હોય, જઈલા, કોઈક ક્વેશ્ચન બેંક એડવાન્સમાં સોલ્વ કરાવતા હોય એની પાસેથી ક્વેશ્ચન બેંક જોઈને એક્ઝામમાં 25માંથી 25 લાવશે. દે આર ફેક સ્ટુડન્ટ્સ, એ લોકો જીવનમાં કંઈ કરી શકતા નથી. અને બીજા એવા સ્ટુડન્ટ કે જે જાતે મહેનત કરશે, આવી રીતના 120 ક્વેશ્ચનની પ્રિપરેશન કરી અને પછી લાવશે 25 માર્ક્સ. તો આવું કરો તો મને ગમશો. આ પ્રિપરેશન માટે જો તમે તૈયાર હોય, એટલે કે 120 માર્ક્સની પ્રિપરેશન કરીને, 120ની પ્રિપરેશન કરીને વધારે માર્ક્સ લાવવા માગતા હોય તો તમે અમારી સાથે રહી શકો છો. હા, કોઈ પણ એકમ કસોટી લેવાય એની જે પ્રશ્ન બેંક હોય એ સવારે જ આવતી હોય, એની તારીખે સવારે આવતી હોય. હવે છે 12 તારીખે છે ને, તો એકમ કસોટી આવશે 12 તારીખે, એની પ્રશ્ન બેંક આવે. પ્રશ્ન બેંક અત્યારે ના આવે. અત્યારે જે પ્રશ્ન બેંક છે, હા, હુબહુ સેમ ટુ સેમ કાર્બન કોપી છે, પણ એ કામ લાગી શકે. જો સાચા વિદ્યાર્થી બનવા માંગતા હોય, સાચી જગ્યાએ ઇન્ફોર્મેશન જોઈતી હોય, સાચી સલાહો જોઈતી હોય, તો અહીંયા જુઓ. મને પણ આવડે છે કે આ જ ક્વેશ્ચન બેંક છે જે તમને પૂછાવવાની છે, તો ના, આ એ નથી. અને ફેક લોકો સાથે તમને ભણવું હોય તો પછી મેં જૂઠું બોલીને બી તમને આ જ છે ને એવું કરીને તમારું કંઈક પોપટ બનાવી શકતો હતો, પણ એવું શક્ય નથી, બરાબર. જે લોકો સાચા છે, પ્રિપરેશન કરવા માગે છે, તો જ અહીંયા રહેજો અને સબસ્ક્રાઇબનું બટન છે દબાવજો, છેલ્લે સુધી સાચું રહેવાનું છે. તો આ એકમ કસોટીની વાત કરીએ. આનું સોલ્યુશન આમ એક PDF ફોર્મેટમાં અવેલેબલ છે, બરાબર. આની અંદર પણ 120 ક્વેશ્ચન છે, આ પ્લસ 2022 બંનેના સોલ્યુશન્સ અવેલેબલ છે. લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરી અને એક છેડો M દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલ્લી સાથે જોડેલ છે. જો કણ V ઝડપથી વર્તુળમય ગતિ કરતો હોય તો દોરીનું જે તણાવ છે એના પર ચોખ્ખું પરિણામી બળ કઈ દિશામાં લાગશે અને એ કેટલું હશે, તો કે T જેટલું જ હશે. આ સ્વાધ્યાયનો એક દાખલો છે, MCQ છે.
એવી રીતના આમાં ઘણા બધા એમસીક્યુ છે જે તમને પહેલી જ નજરમાં આવડી જશે, બહુ સિમ્પલ છે. જેમ કે આ સ્થિત ઘર્ષણાંક છે અને ગતિ ઘર્ષણ રોલિંગ વચ્ચેનો સંબંધ શું આવે, તો કે આ ડી મ્યુ એસ ગ્રેટર ધેન મ્યુ કે ગ્રેટર ધેન મ્યુ આર. હું એમ નહીં કહેતો કે અત્યારે ને અત્યારે ગોખો, પણ શાંતિથી સમજો. આના બધા જ સોલ્યુશન મારી પાસે અવેલેબલ છે, મેં એક કલાક સુધી ટાઈમ પાસ કરી શકતો નથી. સોલ્યુશન લઈ લો અને આ પીડીએફ જે છે એ પણ તમે ત્યાંથી ડાયરેક્ટલી લઈ શકો છો. મારું કામ હતું કે તમને ગાઈડ કરવાનું કે આખી એકમ કસોટી છે, એના ફોર્મેટ છે. તો 12 તારીખની પ્રિપરેશન અત્યારથી કરવા માગતા હોય તો કમ ઓન ફાસ્ટ. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ ત્રણે ત્રણ માટે છે. ચલો 60 ક્વેશ્ચન પૂરા એવા હવે હિન્દી મીડિયમવાળા માટે છે. બધું જ બધા માટે અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ છે 11 સાયન્સનું, અધરવાઇઝ યુ કેન જોઈન અસ વિથ 95-8-60-25-8-90. યાદ રાખજો, કોઈ પણ જગ્યાએથી પેપર કોઈ બી એકમ કસોટીનું લીક નહીં થતું. એ લોકો કેટલી મહેનત કરીને પ્રશ્ન બેંક બનાવે છે. જે પણ લોકો એકમ કસોટીના પેપર બિફોર ટાઈમ લીક કરાવે છે એ લોકોને બહુ જ ખરાબ સજાઓ થશે. એટલે પ્લીઝ એકમ કસોટીના પેપર લીક ના કરો. જે પણ છે એની પ્રીવિયસ યરની પ્રેક્ટિસ કરો ભાઈ, 2023ની પ્રેક્ટિસ કરો, પછી 2022ની પ્રેક્ટિસ કરો, એટલે તમને 2024ની અંદર બેઠા જ માર્ક્સ આવવાના છે. બરાબર, આવું કરશો તો અહીંયા તમને રિઝલ્ટ મળશે. પણ જો તમે પ્રીવિયસ યરની જગ્યાએ જે રિસેન્ટ, ધારો કે 12 તારીખે એકમ કસોટી છે અને 12 તારીખે તમને કોઈ સર કહે છે લે બેટા ક્વેશ્ચન બેંક, સર બી જશે ને તમે બી જશો, યાદ રાખજો. બરાબર, કેમ કે એ ઇલીગલ છે, એવું તમે કરી શકો નહીં. એટલે પ્રોપર વેની અંદર પ્રિપરેશન કરો તો જ તમારા પ્રોપર માર્ક્સ આવશે, અધરવાઇઝ નહીં આવે. અહીંયા તમે 60 પ્રશ્ન ગોખી મારશો અને 25 માર્ક્સ લાવશો, એની જગ્યાએ 120 પ્રશ્નો ગોખી મારશો અને 20 માર્ક્સ લાવશો. નોલેજ આમાં વધારે કે આમાં વધારે મળી? આમાં નોલેજ વધારે છે ને, તો નોલેજ પાછળ દોડો બેટા. માર્ક્સ પાછળ ના દોડશો, 11મા ધોરણમાં માર્ક્સ પાછળ દોડાય કોઈ દિવસ? ઓલવેઝ રિઝલ્ટ જાય જ્યાં જે જતું હોય. હું જેટલા વધારે ક્વેશ્ચન કરીશ એટલું વધારે નોલેજ મારામાં આવશે. એક ચોપડીમાંથી 5000 માર્ક્સનું પેપર બનાવી શકાય છે, પણ તમે જે પેલા 25 માર્ક્સનું કરીને ગોખીને પોતાને ટોપર સમજો છો તો તમે ટોપર નથી. આ વિડીયોને ઘણા બધા ફ્રેન્ડ સાથે શેર કરજો અને 11 સાયન્સના ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તો ગ્રુપનું નામ છે બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ, જેમાં ઓફલાઈન પણ ઢગલો વિદ્યાર્થીઓ છે 100+ અને ઓનલાઈન પણ એટલા જ છે. તો આ બંને આ જે નંબર ઉપરથી તમે એની અંદર જોઈન થઈ જશો, તમને બધું જ 11 સાયન્સનું A to Z મટીરિયલ મળતું રહેશે વિથ નોટ્સ. હા, આ વિડીયો જોયા પછી તમને વેઇટ કરવાનો છે, સબસ્ક્રાઈબ કરેલું હશે તો પ્રથમ પરીક્ષા માટે બ્લુપ્રિન્ટ પછી પેપર સ્ટાઈલ આખી જ અને ક્વેશ્ચન બેંક બી તમને એની મળી જશે કે શેમાંથી એકમ કરી પ્રથમ પરીક્ષાનું પેપર આવશે. એ બી થોડી વધારે ઇન્ફોર્મેશન આપીશું અને જૂના જે પ્રથમ પરીક્ષાના પેપરો છે એ પણ અમે તમને સમજાવીશું. થેન્ક યુ.